પશુ નિયંત્રણ ધારા હેઠળ રાજ્ય સરકાર દ્વારા નવું નોટિફિકેશન જારી કરી 31 ડિસેમ્બર સુધીમાં શહેરી વિસ્તારમાં રાખવામાં આવતા તમામ પશુઓ તેમજ જગ્યાનું રજીસ્ટ્રેશન કરાવી લેવાની સૂચના આપવામાં આવી અને તારીખ 1 જાન્યુઆરીથી દરેક મહાનગરપાલિકાને પશુ નિયંત્રણ કાયદા હેઠળ કડક અમલવારી કરવાના નિર્દેશ જારી કરવામાં આવ્યા, જેના કારણે રાજકોટ શહેરમાં પશુઓ સાથે વસવાટ કરતા અને રજીસ્ટ્રેશન ન થયું હોય તેવા પશુપાલકો તારીખ 31ને છેલ્લા 2 દિવસ બાકી છે, જેથી કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે ભારે ઘસારો બોલાવતા અફરાતફરી સર્જાઈ હતી. તારીખ 31ના રોજ રવિવાર આવતો હોય, હવે ફક્ત કાલનો 1 જ દિવસ બાકી છે, જેથી રવિવારે મોડી સાંજ સુધી ઘસારો રહેશે તેમ ઢોળપકડ પાર્ટીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું. મહાનગરપાલિકાના ઢોળપાટી વિભાગમાંથી જાણવા મળેલ વિગતો મુજબ પશુ નિયંત્રણ કાયદાની અમલવારી તારીખ 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવશે. નવા નોટિફિકેશન મુજબ દરેક પશુપાલકોએ પોતાને ત્યાં રાખવામાં આવેલ પશુનું રજીસ્ટ્રેશન કરાવી ટેગ પહેરાવવું ફરજિયાત છે. તેવી જ રીતે જે જગ્યામાં પશુ રાખેલા હોય તે જગ્યા નિયમ મુજબ હોવી તથા આ જગ્યાનું પણ રજીસ્ટ્રેશન કરાવેલું હોવું જોઈએ. તેવી જ રીતે શહેરમાં રખડતા પશુઓને પકડવાની કામગીરી 24 કલાક ચાલુ રાખવામાં આવશે અને પકડાયેલ પશુને ભારે દંડ લઈને છોડવામાં આવે તથા જો પશુપાલક નિયત સમયમાં પોતાના પશુને છોડાવવા નહીં આવે તો આ પ્રકારના પશુઓને અપસેટ પ્રાઇસ નક્કી કરી પશુઓની જાહેરમાં હરાજી કરવામાં આવશે. તે સહિતના નિયમોની કડક અમલવારી કરવાના આદેશ અપાયા, જેના કારણે મનપાની ઢોરપકડ પાર્ટી દ્વારા 1 જાન્યુઆરીથી કડક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. હવે બાકી રહી ગયેલા પશુપાલકો પોતાના પશુઓના રજીસ્ટ્રેશન ટેગ અને જગ્યાની નોંધણી માટે આજે સવારે 11 વાગ્યાથી સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે લાઈનો લગાવી હતી. અત્યારે જોઈએ તો આપણે 2 માસનો પશુપાલકોને સમય આપવામાં આવેલો હતો, જેના અનુસંધાન જોઈએ તો છેલ્લા 3 દિવસથી આપણે અરજી માટેનો સંખ્યા બહુ જ વધુ પ્રમાણમાં આવે છે. હાલે જોઈએ તો દૈનિક 100 કરતાં છેલ્લા 3 દિવસમાં વધુ અરજી આવે છે. આજે પણ ટ્રાફિક છે, પરંતુ આજે જોતા એવું લાગે છે કે આજ જે છે લગભગ તમામે તમામ પશુપાલકોનો વારો આવી જશે. અને છેલ્લા 3 દિવસની વાત કરીએ તો છેલ્લા 3 દિવસમાં 300થી વધુ આપણને પરમિટ અને લાયસન્સ મેળવવા માટેની અરજી મળેલ છે. આપણે નિયમ અનુસાર પશુપાલકોને 2 માસનો સમય આપવામાં આવેલો હતો કે જે આપણે 31 ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે. જે પશુપાલકોએ પરમિટ કે લાયસન્સ મેળવી લીધેલું હશે અથવા તો પરમિટ કે લાયસન્સ મેળવવા માટે અરજી કરી આપેલી હશે તેઓ તેમની જગ્યામાં પશુઓ રાખી શકશે. પરંતુ જે પશુપાલકોએ પરમિટ કે લાયસન્સ મેળવવા માટે અરજી નહીં કરેલી હોય કે પરમિટ કે લાયસન્સ મેળવેલ નહીં હોય તેઓ પશુઓ શહેરમાં રાખી શકશે નહીં અને તેવા પશુઓ જપ્ત કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ 300 જેટલા પશુપાલકોએ પરમિટ મેળવેલી હતી અને આ નવો કાયદો આવ્યા બાદ જોઈએ તો 700 જેટલા પશુપાલકોએ અરજી કરી આપેલી છે, જેમને આપણે એમના જે સ્થળ હોય પશુ રાખવાનું તે સ્થળનું વેરિફિકેશન કરવાની ચકાસણી ચાલુ છે અને હાલે આપણે એ લોકોને ટેમ્પરરી રજીસ્ટ્રેશન પણ કરી દીધેલ છે. પરંતુ જે લોકોને પરમિટ કે લાયસન્સ માટેની અરજી કરી દીધેલી હશે તેઓના પશુઓ આપણે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં નહીં આવે. પરંતુ જે પશુપાલકોએ અરજી જ ના કરેલી હોય અથવા તો જેમને પ્રોસેસ ના કરેલી હોય અને માલિકીની જગ્યા ન ધરાવતા હોય તેઓની જગ્યામાંથી આપણે પશુઓ પકડવાની કાર્યવાહી ચાલુ કરવામાં આવશે.